છ વર્ષના એક માસૂમને કાર ભરખી ગઈ. સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે આ પ્રકારની ઘટના કઈ રીતે ઘટી, કારણ કે એક બાળક રમતું રમતું કારની અંદર જાય છે, ચાર દિવસ બાદ એ બાળકની લાશ બહાર આવે છે અને સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ છે. અમે આપને અમારી સાથે ચર્ચામાં જોડાયેલા છે સંવાદદાતા ચેતન પટેલ, રૂઝાન ખંબાતા અને ઉત્સવી ભીમાણી અમારી સાથે જોડાયેલા છે. ચેતન, ફરી એકવાર આપના પાસે આવવા માંગીશ. આ ખાસ તો કાર માલિકની પણ બેદરકારી ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. ખાસા દિવસથી કાર ત્યાં પડી હતી તે વાત બરાબર છે. આ વિસ્તારની અંદર એક બાળક રમતું રમતું આવી અને કારની અંદર જાય છે, ચાર દિવસ સુધી કોઈ આ વિસ્તારમાંથી પસાર જ ન થયું, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. જી ચોક્કસથી જણાવી દઈએ કે જે કમલેશ જૈન છે તે આ કારનો માલિક છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 10 દિવસથી બેટરી ઉતરી ગયો હોય જેને કારણે આ કાર ત્યાં હતી. જોકે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જે કાર છે તેને કાળા કલરની ફ્રેમ હતી, જેથી જો કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો કોઈ વ્યક્તિને જાણ પણ ના થાય કે અંદર શું છે. આખો મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે 3 દિવસથી લગાતાર દુર્ગંધ આવી રહી હતી કારમાંથી, જેને લઈને સ્થાનિક લોકોએ સૌ પ્રથમ આ અંગે કમલેશ જૈનને જાણ કરી હતી. કમલેશ જૈન ત્યાં આવ્યા હતા, જ્યારે જે કારનું લોક ખોલ્યું ત્યારે જે યોગેશની લાશ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. સૌથી મહત્વની વાત એ પણ છે કે જે કાર છે તે કાળા કલરની ફ્રેમ હતી, જેને કારણે કોઈ ત્યાં પતિ પસાર થઈ રહ્યું હતું, જેને કારણે કોઈની નજર ના ગઈ હતી. જી બિલકુલ, જેને કારણે એક વાત કહી શકાય કે આમાં કમલેશ જૈનનો પણ એક ક્યાંક ને ક્યાંક વાક હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ, કારની અંદર કાળી ફ્રેમ લગાવી, રૂઝાન, એ તો એક તો કાયદાની વિરુદ્ધમાં છે અને બીજી તરફ આ રીતની ઘટના આવી ગઈ, એટલે લાલ બત્તી સમાન આ કિસ્સો બધા લોકો માટે, આખા સમાજ માટે દેખાઈ રહ્યો છે. મને એક પોઈન્ટ એમાં ખાસ ઉમેરો હતો કે અત્યારે જે તમે ફૂટેજ બતાવો છો, અગર આ ફૂટેજ જયારે નોંધાઈ કમ્પ્લેન કે છોકરો ખોવાઈ ગયો છે, આજકાલ મિસિંગ ચાઇલ્ડની બહુ આપણે વાંચ્યું પેપરમાં કેટલા ગુજરાતના મિસિંગ ચાઇલ્ડ છે, તો પોલીસે એમાં એમને નોંધાયું જયારે કમ્પ્લેન ત્યારે એમને થોડી લાઇટલી નહોતી લેવી. એમને જે સીસીટીવી ફૂટેજ જે હાલ નીકાળ્યો એ ચાર દિવસ પહેલા તપાસમાં નીકાળશે તો કદાચ એ બાળકની જાન બચી જાત, કારણ કે એમાં દેખાતે કે અંદર ગયું છે એટલે તરત ત્યાં જઈને જોતે. બીજી વાત, ઓબ્વિયસલી કાળા કાચ લગાવવાનો ગુનો છે, લોકો ફિલ્મ કઢાવી નાખે છે. ને ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ચલો માની લો આ બધું સાચું છે, પણ મને હજી એ ચીજ ખબર નથી પડતી કે આમ રસ્તો જે ફૂટેજમાં દેખાય છે તો રસ્તો એટલો મીન્સ આમ એ વખતે ક્લિયર હતો પણ ત્યાં બાજુમાં દુકાનો દેખાય છે, તો ચાર દિવસથી કોઈ અગર કાળા કાચ હોય તો બી બાળક ઠોકે બોકે અવાજ કરે બૂમ પાડે તો લોકોને સમજાવવું જોઈએ. એટલે આ તો ઓબ્વિયસલી આ તો બધું ઇન્વેસ્ટિગેશનમાં આવશે, પણ આ જે બી થયું જે મેઇન મુદ્દો છે કે પેરેન્ટ્સોએ કમ્પ્લેન તો કરાવી દીધી પોલીસની, પણ પછી પેરેન્ટ્સોને શોધવા માટે કે આસપાસ ક્યાં ગયા હોત કઈ કરત તો કદાચ એવું હોય. બિલકુલ, ઉત્સવી આપનું શું કહેવું છે, કારણ કે જેમ રૂઝાન કહી રહ્યા છે તે વાત ક્યાંક ને ક્યાંક વાજબી લાગી રહી છે કે જો પેરેન્ટ્સે કમ્પ્લેન કરી તો, પણ તેની સાથે સાથે જો આસપાસના વિસ્તારોમાં પણ કદાચ તપાસ કરી હોત તો આ રીતની ઘટના ન બની હોત. સૌથી પહેલા તો મારે બધા જ વાલીઓને જેમને આવા નાના છોકરા હોય જેમને ઘરની બહાર ભાગી જવાની ટેવ હોય એ લોકોને એક વાત કહેવી છે, તમારા છોકરાને જ્યારે પણ તમે હવેથી નોંધ કરજો કે એ રમત રમતો હોય કે રમત રમતી હોય ત્યારે એ ક્યાં મોટે ભાગે છુપાતો હોય છે, પહેલી વાત. બીજી વાત, એને કયા રમકડાઓથી એને આકર્ષણ છે, આ બે વસ્તુને તમે ધ્યાનમાં રાખશો તો જો ના કરે નારાયણ પણ તમારું બાળક ખોવાઈ જાય તો એવી બાળક જગ્યાએ જશે જ્યાં એને આકર્ષણ મળતું હોય, જ્યાં એને રસ પડતો હોય. હવે સપોઝ આ બાળકને ટોયઝ કાર્સ આ બધાથી રમવાની ટેવ હતી કે ગમતું હશે, ત્યારે જેને એને કારનો દરવાજો ખોલ્યો ને એને વસ્તુનું આકર્ષણ થયું. મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યાં સુધી તમારી જિજ્ઞાસા પૂરી ના થાય ત્યાં સુધી તમે પૂરેપૂરા પ્રયાસ કરશો. એ કાર આ બાળકે ચાર વાર ખોલવાનો પ્રયાસ કર્યો, પાંચમી વાર હી વોઝ સક્સેસફુલ. એટલે જે વાલીઓ ત્યાં છે જે બેઠા છે, સૌથી પહેલા તો ઓફકોર્સ બેદરકારી ન ચાલે, અને હું એમ નથી કહેતી કે એના પેરેન્ટ્સ એવું કર્યું હશે કે નહીં કર્યું હોય, આપણને એની હજી ખબર નથી. માતા પિતાની પણ જવાબદારી આવી જાય રૂઝાન, માતા પિતાએ પણ પ્રોપર પેરેન્ટિંગ જે આપણે કહીએ છીએ કે બાળક કઈ રીતની રમતો રમે છે, ક્યાં રમે છે, કેવી રીતે રમે છે, કોની સાથે રમે છે, આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જતું હોય છે રૂઝાન. સાચી વાત છે. તમને એક બીજી પોઈન્ટ કહું કે નોર્મલી બાળકને ચીજો છુપાવવાની બી આદત હોય કે તમારી ચાવી છુપાઈ લે, ગોગલ છુપાઈ લે, પર્સ છુપાઈ લે અને ક્યાંક માળખે મૂકીને આખું ઘર શોધવું પડે. એટલે આ જેમ મેં કીધું કે આપણે હવે જ્યાં તેની ફેવરિટ જગ્યા છે ત્યાં જઈને મૂકી આવશે, એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ
ફ્રોમ ધ પેરેન્ટિંગ. હવે આજની તારીખમાં થયું છે, સો બીકોઝ ઓફ વોટ એવર સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ, પેરેન્ટિંગમાં હસબન્ડ વાઈફ બંને કામ કરે, બંને સ્ટ્રેસમાં હોય, તો એના લીધે શું થાય છે કે માતા પિતા જે મેઇન પેરેન્ટિંગ અને જોડે હવે પેલું શું કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે, એટલે ના તો નોર્મલી તો દાદા દાદી હોય તો પેલા પોતા પોતીને ધ્યાન રાખે અને પોતા પોતીનું એમાં ઘડતર બહુ સારું થાય છે, પણ હવે જે ન્યુક્લિયર ફેમિલીના લીધે એ લોકોની જ દુનિયામાં હોય, એ લોકોના કામમાં હોય, તો એમાં બાળકનો જે ઉછેર થવાનો હોય જે આઈધર આવી રીતે રમીને થાય થેન્ક્સ ટુ પછી મોબાઈલ ફોનથી એનો ઘણો નેગેટિવ ઉછેર થાય છે, એટલે આના માટે આઈ અન્ડરસ્ટેન્ડ કે વી આર લિવિંગ ઇન અ પ્રેશર સોસાયટી રાઈટ નાઉ, પણ એના મતલબ એ નથી કે જે પેરેન્ટિંગના મૂળ આપણા ડેફિનેશન છે જે પર આપણે મોટા થયા છીએ એ ડેફિનેશન આજના તારીખના મા બાપોએ ભૂલવા જોઈએ, અધરવાઇઝ જે આ બહુ જ બહુ જ દયાદર બહુ જ ડિસઅપોઇન્ટિંગ ચીજ છે અને બહુ દયા આવે છે કે આટલા નાના ભૂલકાનું તને થયું શું હશે અને કેમ ના મળ્યો, ચાર દિવસ તો બહુ કહેવાય, અગર સિરિયસલી શોધત તો આઈ એમ શ્યોર એ બિચારો છોકરો બિલકુલ બિલકુલ, કારણ કે પોલીસની પણ જવાબદારી બની જાય છે જ્યારે આ રીતના કેસ સામે આવતા હોય તો તુરંત જ એક્શનમાં આવે ને તરત જ તેના પગલા ભરવામાં આવે. રુઝાન આપની સાથે ને ઉત્સવી આપની સાથે, ચેતન આપની સાથે પણ ચર્ચા જારી રાખીશું, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. તો એક 6 વર્ષના માસૂમ બાળકનું કારની અંદર મોત થઈ ગયું. અમારી સાથે સંવાદદાતા ચેતન પટેલ જોડાયેલા છે, રુઝાન ખંભાતા અને ઉત્સવી પણ અમારી સાથે જોડાયેલા છે. ચેતન, ફરી એકવાર આપના પાસે આવવા માંગીશ, કારણ કે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે, કારણ કે પોલીસને જ્યારે માતા પિતા ફરિયાદ કરવા આવ્યા તુરંત જ પોલીસે એક્શન કેમ ન લીધી, કેમ તપાસ આગળ ન વધારી, તે પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જી ચોક્કસથી જણાવી દઈએ કે જે સચિન વિસ્તાર છે, ખાસ કરીને સ્લમ વિસ્તાર જેવો ગણવામાં આવે છે, ખાસ કરીને જ્યારે પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યારે કે બાળક ગુમ થયો છે ત્યારે તરત જ સચિન પોલીસ હરકતમાં આવી ગઈ છે. ખાસ કરીને બાળક જયારે ગુમ થયો હોય છે ત્યારે પોલીસને એક શરૂઆતમાં પ્રાથમિક દ્રષ્ટિએ એક આશંકા હોય છે, ક્યાંક કઈ ગુમ થઈ ગયો હશે, ક્યાંક ચાલ્યો ગયો હશે, ક્યાંક કોઈક જે ઓડિયાવાસી એરિયા ગણાય છે ત્યાં ઓડિયાવાસી કોઈ અપહરણ કરીને ગયો હોય, જેને લઈને પોલીસે સતત 2 દિવસ સુધી આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જો કે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. પોલીસને શરૂઆતના તબક્કામાં એ જ હતું કે કોઈ વ્યક્તિ એનું અપહરણ કરી ગયો હોય. જો કે જ્યારે 3 દિવસ સુધી જ્યારે ગંધ એકાએક વધુ આવવા મળી ત્યારે આખો મામલો બહાર આવ્યો. જ્યારે 4th દિવસે સ્થાનિક લોકોમાં કારમાંથી જ્યારે વાસ દુર્ગંધ આવવા મળી ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો. તાત્કાલિક સચિન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારનો જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે યોગેશની લાશ એમાં મળી ગઈ. ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે જે આસપાસના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કર્યા ત્યારે જણાયું હતું કે યોગેશની મોત ખરેખર કઈ રીતે થઈ છે. જી બિલકુલ, ઘટના ક્યાંક ને ક્યાંક એવી દેખાઈ રહી છે ઉત્સવી કે કાગનું બેસવું અને ડાળનું પડવું, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જેના નસીબમાં લખેલું હતું તે થઈ ગયું અને આ ઘટના ઘટી ગઈ. પણ માતા પિતાની જે આપણે વાત કરી રહ્યા હતા કે માનસિકતા, એક નાનું બાળક ચંચળ હોય છે અને એને ખૂબ જ જિજ્ઞાસા હોય છે, તમામ વસ્તુ જાણવાની ખૂબ જ ઉત્સુક હોય છે, પણ કઈ પ્રકારના જવાબ અને માતા પિતાએ કઈ રીતે તેનો ઉછેર કરવો તે પણ ખૂબ જરૂરી બની જાય છે. જ્યારે બાળક કોઈ સવાલ પૂછે છે તો જવાબ કઈ પ્રકારે આપવો? સૌથી પહેલા તો બાળક કોઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે એને એવું ના કહેવું કે ચૂપ બેસી જા, રહેવા દે, આવું નહીં પૂછવાનું, ખોટું પૂછે છે, હમણાં હેરાન ના કર, આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો નહીં કહેવા, જવાબો નહીં આપવાના. બાળક કોઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે સાયન્ટિફિકલી લોજિકલી એનો જે સાચો જવાબ હોય અને બાળક સમજી શકે એવી ભાષામાં બાળકને સમજાવવું, આ માતા પિતાની જવાબદારી છે. આ પહેલી વસ્તુ. બિલકુલ. બીજી વસ્તુ એ કે બાળક જ્યારે પણ બહાર જવાની જીદ કરે, કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ જવાની જીદ કરે જ્યાં એને ન જવું જોઈએ કે જે વસ્તુ ન કરવી જોઈએ, ત્યારે માતા પિતા એને એના કારણો આપવા જોઈએ પોઈન્ટ વાઇઝ કે તું આવું કરીશ તો આવું થશે, બીક નાખ્યા વગર. કારણ કે બીક નાખશે માતા પિતા તો પણ આગળ જઈને મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કોઈક ના કોઈ ખરાબ સ્વરૂપે બહાર આવવાનું છે, જેને અમે ફોબિયા કહીએ છીએ. એટલે બીક નાખ્યા વગર માતા પિતા જયારે સાયન્ટિફિકલી બાળકને સમજાવે છે કે જો તું ઘરની બહાર આવી રીતે ભાગી જઈશ તો તારી સાથે 1, 2, 3 એક 2, 3 આ વસ્તુઓ થઈ શકે, સો યુ હેવ ટુ બી કેરફુલ. ત્યારે ધ્યાન રાખવાનું છે. બાળક 6 વર્ષનો છે, સમજી શકે છે, એટલી બુદ્ધિ છે એનામાં. રુઝાન, આ આખા કેસને જોતા બેદરકારી કોની સમજી શકાય? માતા પિતાની, પોલીસની, કે પછી જે કારનો માલિક છે તેની બેદરકારી? કોની બેદરકારી સમજી શકાય? આ તો આખા એક સંજોગ બન્યા છે. સૌથી પહેલા ઓબ્વિયસલી માતા પિતાની બેદરકારી એટલી બધી એટલે નહીં કહી શકું, આમ ખરી કે લોકોએ ના સમજાવના હતા. નોર્મલી એવું રૂટીનમાં બાળકો રમવા જાય એટલે એવું રૂટીન લીધું હશે કે આમ રમવા ગયો, જયારે ખોવાઈ ગયો ત્યારે મારે બેઝિકલી પોલીસે, આઈ મીન આઈ એમ શ્યોર આજે એમ
સાહેબે કીધું ચેતનભાઈએ કે ભાઈ શું બધા શોધ્યા ના ને તે, પણ આજની તારીખમાં બેઝિક બે ચીજ પર પોલીસ કામ કરે છે. એક મોબાઈલ નંબર પર ઓબ્વિયસલી બાળક પાસે તો મોબાઈલ હતો ને એટલે ના કરાય, તો બીજું સીસીટીવી ફૂટેજ. તો અગર કહેવામાં આવે છે કે બે દિવસ શોધ્યા, ત્રણ દિવસથી શોધી રહ્યા છે, તો ફૂટેજો તો પહેલા જ આ લોકો પોલીસના જે કોન્સ્ટેબલ છે ત્યારે આજુબાજુ જઈને ચેક કરે કે આ કે ફૂટેજ છે ફૂટેજ છે. ત્યારે ફૂટેજના અગર એક ફૂટેજ બી ત્યાં મળત કે બાળક આ રસ્તે નીકળ્યું છે, આજની તારીખમાં તો બધા સોશિયલ સર્વિસ માટે, કારણ કે અમે બી સોશિયલ વોચ કામ કરીએ છીએ કે બહાર અગર આપણી દુકાન કે ફેક્ટરી કે ઓફિસ હોય તો બહાર બે કેમેરા તો લગાવી દીધો હોય ફ્રીમાં. કારણ કે આ એક ગંભીર પ્રશ્ન, જો પોલીસ તરત જ એક્શનમાં આવી હોત અને તરત જ આને લાઇટલી લેવામાં આવ્યું ઇનિશિયલી, ભલે બે દિવસ લાગ્યા, લોકોએ શોધ્યું કેવી રીતે શોધ્યું મને ખબર નથી, પણ આ બેઝિક્સ જે હતા ઇન્વેસ્ટિગેશનના બેઝિક્સ જે આ લોકો કહે છે તો બેઝિક્સ પર કામ ના થયું. જે બાળક મળ્યું પછી ફૂટેજ નીકાળ્યો, પણ એ પહેલા નીકળી જાત તો આ બાળક બચી જાત. અને ઓબ્વિયસલી અગર ત્રીજી વાત અગર કારના માલિકની તમે વાત કરો છો તો હવે એમાં તો એ કહે છે કે એ ગુનો છે કે તમારે ફિલ્મ ના રાખવી જોઈએ, પણ એ સિવાય તેની ગાડી પડી રહી હતી એટલે હવે એમાં તો ઇટ્સ અ બિગ ક્વેશ્ચન માર્ક, એને ગુનેગાર કહેવાય કે નહીં. ખૂબ જ ગંભીર બાબત જે આખી સામે આવી, ક્યાંક ને ક્યાંક તો માતા પિતાની બેદરકારી, પણ સૌથી વધારે જે બેદરકારી દેખાઈ એ પોલીસની આ આખી તપાસમાં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. જ્યારે માતા પિતા કમ્પ્લેન કરવા જાય છે બાળક ગુમ થયું છે, ત્યારે પોલીસે તુરંત જ એક્શનમાં આવવાની જરૂર હતી, આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની જરૂર હતી. રુઝાન ઉત્સવી અને ચેતન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ એક એવો કિસ્સો સમાજની અંદર જે તમામ માતા પિતાના માટે લાલ બત્તી સમાન છે, જેમના બાળકો ઘરની બહાર રમે છે, જેમના બાળકો ખૂબ જ તોફાની છે અથવા તો તેમનામાં ખૂબ જ ઉત્સુકતા છે, તેવા તમામ માતા પિતાએ આ કિસ્સાથી જરૂરથી એ સમજવાની જરૂર છે કે બાળકને છૂટું એકલું રમતું ન મૂકો. આ સાથે આ વિશેષ રજૂઆતમાં હાલ મને આપશો રજા. નમસ્કાર.